મિત્રો અમારા સુરતનો પ્રખ્યાત લોચો તો તમે બનાવ્યો પણ હશે અને ખાધો પણ હશે જ પરંતુ આજે આપણે અલગ રીતે લોચો બનાવીશું એટલે કે જનરલી લોચામાં ચણાની દાળનો ઉપયોગ વધારે થતો હોય છે પરંતુ આજે મેં મારી રીતે ઇન્ગ્રેડિયન્ટ્સ લઈને લોચાને વધુ હેલ્ધી ટચ આપ્યો છે અને એક નવા જ સ્વરૂપમાં લોચો બનાવ્યો છે પ્રોસિજર એ જ છે પરંતુ ઇન્ગ્રેડિયન્ટ્સ જુદા ઉમેર્યા છે અને ટેસ્ટી બનવાની સાથે સાથે હેલ્ધી પણ ખરો જ છે તો આવો એક અલગ પ્રકારનો લોચો બનાવવાની શરૂઆત કરીએ તો રેસીપીની શરૂઆત કરીએ નમસ્કાર હું કલ્પના અજય નાયક મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે સૌથી પહેલાં અડધો કપ ચણાની દાળ લઈશું અને એને બેથી ત્રણ વખત પાણી વડે સારી રીતે ધોઈ લેવાની અને ત્યારબાદ ફ્રેશ પાણી ઉમેરીશું અને એને પાંચ કલાક પલાળી રાખવાની છે ત્યારબાદ છોડાવાળી મગની દાળ છે વન ફોર્થ કપ એને પણ સારી રીતે બે ત્રણ વખત પાણી વડે ધોઈ લેવાની અને ત્યારબાદ ફ્રેશ પાણી ઉમેરીને પાંચ કલાક એને પણ પલાળી રાખવાની છે હવે પાંચ કલાક બાદ આપણે જોઈ લઈશું તો આ મગની દાળ સરસ પલળીને સોફ્ટ થઈ ગઈ છે મેં એનું પાણી નીતારીને ફરીથી એકવાર ધોઈને નિતારી લીધી છે હવે એને મિક્સર જારમાં લઈશું બે ટુકડા આદુ પણ કાપીને ઉમેરી દઈશું અને તીખાસ જોઈએ એ પ્રમાણે મરચાં લેવાના અહીં મેં ચાર તીખા મરચાં લીધા છે અને ઝીણું ક્રોસ કરી લેવાનું આ રીતે ત્યારબાદ ચણાની દાળ પણ પલળીને સરસ સોફ્ટ થઈ ગઈ છે અને એનું પણ પાણી નિતારી લીધું છે અને એકવાર ધોઈ લીધી છે અને એને પણ આપણે મિક્સર જારમાં લઈશું વન ફોર્થ કપ ઝાડા પૌવા કે જે બટાકા પૌવામાં આપણે વાપરીએ ને એ છે તો એ પણ ઉમેરીએ અને બંનેને ક્રશ કરી લઈએ ઝીણું ક્રશ કરવાનું છે બે ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેર્યું છે અને એને પણ આપણે મગની દાળવાળા બાઉલમાં કાઢી લઈએ હવે અડધો કપ ફ્રેશ વટાણા લઈશું કાચા જ લીધા છે અને અડધો કપ ફણગાવેલા મગ એ બંનેને આપણે થોડું કરકરું રહે ને એ રીતે ક્રશ કરવાનું છે કે જેથી વટાણા અને મગ ખાતી વખતે વચ્ચે વચ્ચે સ્વાદમાં પણ આવશે અને ક્રન્ચી પણ સરસ લાગશે તો એને પણ મગની દાળ અને ચણાની દાળમાં ઉમેરી દઈએ અને સાધારણ ખટાશવાળું બે ટેબલ સ્પૂન દહીં છે અને બે ટેબલ સ્પૂન તેલ ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરીએ અને તેલ ઉમેરવાથી લોચો ખાતી વખતે બહુ સરસ સોફ્ટ બને છે અને ગળામાં આપણને નળે નહીં ડ્રાય નહીં થઈ જશે હવે પાણી ઉમેરીએ તો આ વન ફોર્થ કપ છે થોડું થોડું ઉમેરીશું આમ તો તમે બંને દાળ અને મગ વટાણા વગેરે ક્રશ કર્યા ને ત્યારે પણ ઉમેરી શકો તો આ વન ફોર્થ કપ પાણી મેં ઉમેરી દીધું છે હવે ઢાંકીને એને છ થી સાત કલાક આથો આવવા માટે રાખીશું સાત કલાક બાદ હવે એને જોઈ લઈએ જુઓ કેટલો સરસ આથો આવી ગયો છે સરસ જાળીદાર એવું આ લોચાનું મિશ્રણ થઈ આ રેડી થઈ ગયું છે અને મને આ બાઉલ થોડું નાનું લાગે છે તો થોડા મોટા બાઉલમાં એને હું ટ્રાન્સફર કરું છું અને ત્યારબાદ એમાં બાકીના મસાલા એડ કરીશું વન ફોર ટી સ્પૂન હિંગ છે અને સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું અડધો કપ જેટલી બારીક સમારેલી કોથમીર અને વન ફોર્થ કપ બારીક સમારેલું ફ્રેશ લીલું લસણ ઉમેરીશું આમાં બંનેમાંથી મેં થોડું થોડું ગાર્નિશિંગ માટે મેં સાઇડ પર રાખ્યું છે ત્યારબાદ બે ટેબલ સ્પૂન ગ્રીન ચટણી છે નોર્મલી આપણે લસણ કોથમીર આદુ મરચાં લીંબુ ઉમેરીને જે ચટણી બનાવીએ ને એ જ છે એ મિક્સ કરીશું અને આદુ મરચાં તો આપણે દાળ ક્રસ કરેલી ને એ વખતે ઉમેરી દીધા હતા અને આ લોચામાં મેં હળદર નથી એડ કરી અને ગેસ પર લોચો મૂકવા માટેનું વાસણ પણ ગરમ કરવા મૂકી દીધું છે અને ત્યારબાદ લોચાની થાળીને આપણે ઓઇલથી ગ્રીસ કરી લઈશું હવે આ લોચાના મિશ્રણમાં પાણી ઉમેરીશું તો આ અડધો કપ પાણી લીધું છે થોડું થોડું ઉમેરતા જઈએ અને તમે જોયું જ હશે કે લોચાનું મિશ્રણ થોડું ઢીલું જ રાખવામાં આવતું હોય છે અને આવી અવનવી રેસીપી જોવા માટે તમે જો આ ચેનલને હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દી જલ્દી કરજો અને બેલ આઈકોન જરૂરથી પ્રેસ કરજો કે જ્યારે હું આવી નવી રેસીપી મૂકું ને કે તરત તમને એને એનું નોટિફિકેશન મળે અને તમે તરત રેસીપીને જોઈ શકો અને મેં આ અડધો કપ પાણી ઉમેરી દીધું છે અને આ રીતનું થોડું ઢીલું સાધારણ હોય એ રીતનું મિશ્રણ રાખવાનું હવે એક ટી સ્પૂન ઉમેરીશું અને આ માપથી તમે એક થાળી છેક ઉપર સુધી ભરાઈને એટલો લોચો તૈયાર થશે થોડું પાણી ઉમેર્યું છે એક ટેબલ સ્પૂન જેટલું અને સારી રીતે હલાવી લઈએ અને ઓઇલથી ગ્રીસ કરેલી થાળીમાં લોચાનું બેટર આપણે ઉમેરી દઈએ અને ત્યારબાદ ગેસ પર મૂકેલા પાત્રમાં આ થાળીને મૂકીશું અને મીડિયમ આંચ પર બારથી પંદર મિનિટ એને બોઇલ કરી લઈશું એટલે લોચો રેડી થઈ જશે પંદર મિનિટ બાદ વાવ જુઓ કેટલો સરસ લોચો રેડી છે એકદમ ગરમ ગરમ ટેસ્ટી અને જોતાની સાથે જ ખાવાનું મન થઈ જાય ને એટલો જોરદાર લોચો તૈયાર છે મસ્ત વરાળ નીકળી રહી છે તો આ લોચાને ગરમ જ સર્વ કરવામાં આવે છે તો અને તમે એની અંદર ગ્રીન વટાણા અને મગ જે ક્રશ કરેલા ને એ પણ જોઈ શકો છો અને લસણ અને કોથમીરને લીધે આછા ગ્રીન કલરનો પણ બની ગયો છે સરસ તો આપણે હવે એને સર્વિંગ કરીએ અને પરફેક્ટ અને સોફ્ટ એવો લોચો રેડી છે વાવ થોડી કોથમીર ઉમેરી છે અને લીલું લસણ અને થોડી સેવ ઉમેરીશું કાંદો છે બટર છે આ મેલ્ટ કરેલું અને આ સેવ છે જનરલી લોચા પર સેવ ઉમેરવામાં આવે છે આ હું રેડીમેડ લાવી છું અને આ લોચા સાથે ખવાતી ચટણી છે આની રેસીપી પણ મેં મારી આ ચેનલ પર મૂકી છે અને મરચાં છે તો આ થયો આપણો સરસ હેલ્ધી એવો લોચો અને મેથી આચારનો ડ્રાય મસાલો મેં સ્પ્રિન્કલ કર્યો છે લોચાની ઉપર આ હંમેશા મૂકવામાં આવે છે તો આ થયો આપણો એક અલગ પ્રકારનો હેલ્ધી લોચો અને કોકને ચણાની દાળ પચવામાં ભાડે પડતી હોય તો એવું પણ બને તો ચણાની દાળ સાથે આ રીતે મગની દાળ વટાણા મગ વગેરે એડ કરી શકાય અને લોચો કેટલો સોફ્ટ બન્યો છે ને એ તમને મેં બતાવ્યું અને કંઈક આવા અલગ પ્રકારનો ના ઇન્ગ્રેડિયન્ટ્સ ઉમેરીને લોચો બનાવીને તમે મહેમાન સાથે પરિવારને પણ સર્વ કરી શકો તો મળતા રહીશું આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમે તમારું અને પરિવારનું ચોક્કસપણે ધ્યાન રાખજો આવજો